નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય ગણિત પ્રકરણ નવ માહિતીનું નિયમન જેનો ચોથો ભાગ એટલે કે સ્વાધ્યાય નવ પોઈન્ટ ચાર જેમાં આજે આપણે લંબા લેખની ચર્ચા કરીશું સ્વાધ્યાય નવ પોઈન્ટ ચાર પ્રથમ દાખલો શાળાના એકસો વીસ વિદ્યાર્થીઓ ફ્રી તાસમાં કઈ પ્રવૃત્તિ પસંદ કરે છે તેનો સર્વે કરવામાં આવ્યો જેમાં નીચે કોષ્ટક આપેલું છે પસંદગીની પ્રવૃત્તિ અને વિદ્યાર્થીઓની સંખ્યા જેમાં રમવું પિસ્તાલીસ વિદ્યાર્થીઓને પસંદ છે વાર્તાની ચોપડી વાંચવી ત્રીસ વિદ્યાર્થીઓને પસંદ છે ટીવી જોવું વીસ સંગીત સાંભળવું દસ અને ચિત્ર દોરવું પંદર વિદ્યાર્થીઓને પસંદ છે એક એકમ લંબાઈ બરાબર પાંચ વિદ્યાર્થીઓ લઈ માહિતીનો લંબાલેખ તમારે દોરવાનો છે સૌ પ્રથમ આપણે પ્રશ્ન એક પૂછ્યો છે ત્યારે તેનો જવાબ આપી દઈ કઈ પ્રવૃત્તિનું વિદ્યાર્થીઓ રમત સિવાય વધુ પસંદ કરે છે ખાસ તો અહીં એ સમજવાનું છે કે રમત સિવાય કીધું છે તો રમત છે એ પિસ્તાલીસ વિદ્યાર્થીઓને પસંદ છે તો તેની સિવાયની પ્રવૃત્તિ છે તે આ છે તેમાં સૌથી વિદ્યાર્થીઓ વધારે સેમા છે તો કે વાર્તાની ચોપડી વાંચવું તેમાં ત્રીસ વિદ્યાર્થીઓ છે એટલે કે વાર્તાની ચોપડી વાંચવાની પ્રવૃત્તિને વિદ્યાર્થીઓ રમત સિવાય વધુ પસંદ કરે છે હવે આપણે તેનો લંબાલેખ કેમ દોરવું તે આપણે જોઈ લઈએ સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો લંબાલેખ દોરવા માટે આલેખપત્રમાં બે અક્ષ દોરવાની રહેશે એક્સઅક્સ અને અહીંયા આ છે અક્ષ બે અક્ષ એક્સ અક્ષ અને વાયક્ષ તમારે દોરવાની રહેશે ત્યારબાદ એક્સઅક્સ ને અક્ષ દોર્યા બાદ પ્રમાણ માપ લેવાનું રહેશે પ્રમાણ માપ અહીંયા તમને આપેલું જ છે કે એક એકમ બરાબર પાંચ વિદ્યાર્થીઓ લેવાના છે તો અહીં પાંચ વિદ્યાર્થી લેવાના હોય તો સૌથી પહેલાં નાનુંમાં પાંચથી શરૂઆત કરીએ કારણ કે આપણે જે સંખ્યાઓ આપેલી છે તેમાં સૌથી મોટી સંખ્યા પિસ્તાલીસ છે અને સૌથી નાની સંખ્યા દસ છે તો પાંચથી શરૂઆત કરીએ પાંચમાં પછી પાંચનો ડિફરન્સ કારણ કે પાંચ વિદ્યાર્થી એક એકમ બરાબર લેવાના છે તો પાંચ પછી દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ ને પચાસ સુધી લઈએ છીએ કારણ કે મેક્સિમમ આપણે પિસ્તાલીસ સુધી લેવાના છે હવે ત્યારબાદ એક્સ ઉપર એક એકમ છોડી અને સ્તંભ એટલે કે તમારે લંબાલેખ દોરવાનો છે તો રમવું છે એ પિસ્તાલીસ વિદ્યાર્થીઓને પસંદ છે તો તમારે આલેખ લેખ પિસ્તાલીસ સુધી આ રીતે સ્તંભ દોરવાનો રહેશે જે એક એકમમાં આવી જાય ત્યારબાદ વધુ એક એકમ છોડી અને વાર્તા તો વાર્તા કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે ત્રીસ તો તેમાં ત્રીસ સુધીનો સ્તંભ તમારે આ રીતે દોરવાનો છે ત્રીસ વિદ્યાર્થી સુધી ટીવી જોવું વીસ વિદ્યાર્થીને પસંદ છે તો વીસ સુધી આ રીતે કરવાનો છે માપ છે તે અંકની સામે એક્ઝેક્ટલી આવે તે રીતે દોરવાનું છે સંગીત સાંભળવું છે તો એ દસ વિદ્યાર્થીઓને પસંદ છે અને ચિત્ર દોરવું છે એ પંદર વિદ્યાર્થીઓને પસંદ છે તો આ રીતે તમે સ્તંભ દોરી અને લંબાલેખ દોરી શકો છો દાખલા નંબર બે એક દુકાનદાર સળંગ છ દિવસ દરમિયાન વેચેલ ગણિતની ચોપડીઓની માહિતી નીચે દર્શાવેલ છે દિવસ આપ્યા છે રવિવારથી માંડી અને શુક્રવારે અને વેચેલ ચોપડીની સંખ્યા પણ નીચે લખીને આપેલી છે તમારી પસંદગીનું પ્રમાણ માપ લઈ અને માહિતીનો લંબાલેખ દોરો જેમાં રવિવારે પાસઠ વિદ્યાર્થીઓ પાસઠ વેસેલ ગણિતની ચોપડી વેચેલ છે અને સોમવારે ચાલીસ વિદ્યાર્થીઓ ચોપડી વેચેલ છે ગણિતની મંગળવારે ત્રીસ ગણિતની ચોપડી વેચેલ છે બુધવારે પચાસ અને ગુરુવારે વીસ અને શુક્રવારે સિત્તેર હવે આપણે તેનો લંબાલે કેમ દોરવું તે જોઈ લઈએ તો અહીં સૌપ્રથમ અગાઉ કહ્યું તે મુજબ એક્સઅક્ષ અને વાયક્ષ લઈ લેવાની ત્યારબાદ પ્રમાણમાં તો પ્રમાણ માપ કઈ રીતે પસંદ કરવું તો સૌથી મોટું માપ અહીં આપણને જે સૌથી વધારે ચોપડી વેચેલ છે એ સિત્તેર છે અને સૌથી ઓછી ચોપડી વેચાણી છે એ વીસ છે તો આપણે દસ દસનું ગાળો લઈ લઈએ તો એ પ્રમાણ માપ શું આવશે તો એક એકમ બરાબર દસ ચોપડીઓ થશે આ આપણે પ્રમાણ માપ લેશું તો વાયક્સ ઉપર દસથી શરૂઆત કરીએ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એસી સુધી હવે ત્યારબાદ એક શખ્સ ઉપર એક એકમ જગ્યા છોડી અને રવિવારથી શરૂઆત કરીએ તો રવિવારે પાસઠ ચોપડી છે તો પાસઠ સુધીનો આલેખ તમારે લંબાવવાનો રહેશે પાસઠ છે સાઠ અને સિત્તેરની વચ્ચે લેવાનો છે સોમવારે ચાલીસ તો ચાલીસ આવે એ રીતે તમારે આ રીતે સ્તંભ દોરવાનો રહેશે મંગળવારે ત્રીસ ચોપડી વેચાયેલ છે ગણિતની બુધવારે પચાસ ગુરુવારે વીસ અને શુક્રવારે સિત્તેર ચોપડી વેચાયેલ છે તો આ રીતે સિત્તેર સુધીનો આલેખ તમારે લંબાવવાનો રહેશે જેટલી ચોપડીઓની સંખ્યા હોય તે મુજબ તેની સામે આલેખ ત્યાં સુધી આવવો જોઈએ જેથી તમને સરળતાથી કહી શકો આપણે આ આલેખ ઉપરથી શું સરળતાથી કહી શકીએ કે સૌથી ઊંચો સ્તંભ છે એ તમે જુઓ તો શુક્રવારે છે એનો મતલબ શુક્રવારે ચોપડીઓ વેચાવાની સંખ્યા છે સૌથી વધારે છે અને સૌથી નાનો સ્તંભ છે તેથી કહી શકાય ગુરુવારે સૌથી ઓછી ચોપડીઓ વેચાઈ હશે ત્રીજો દાખલો નીચેનો કોષ્ટક એક ફેક્ટરીમાં વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંથી થી બે હજાર બે દરમિયાન તૈયાર કરેલ સાયકલની સંખ્યા દર્શાવેલ છે તમારી પસંદગીનું માપ લઈ અને લંબાલેખ દોરો જેમાં વર્ષ અને તૈયાર કરેલ સાયકલની સંખ્યા કોષ્ટકમાં દર્શાવેલ છે ઓગણીસો અઠ્ઠાણુંમાં આઠસો ઓગણીસો નવ્વાણુંમાં છસો બે બે હજારની સાલમાં નવસો બે હજાર એકની સાલમાં અગિયારસો બે હજાર બેની સાલમાં બારસો તો સૌ પ્રથમ પ્રશ્નો જોઈ લઈએ તો પ્રશ્ન તમને આપેલ છે કયા વર્ષમાં સૌથી વધુ સાયકલ તૈયાર કરવામાં આવે છે તો વધુ સાયકલ તમે જુઓ તો બારસો છે અને એ બે હજાર બેના વર્ષમાં છે સૌથી ઓછી સાયકલ કયા વર્ષમાં તૈયાર કરવામાં આવે છે તો ઓછી તમે જો આ સંખ્યાઓ લખેલી છે તેમાં સૌથી ઓછી સંખ્યા છે છસ્સો જે ઓગણીસો નવ્વાણુંના વર્ષમાં તૈયાર કરવામાં આવેલી છે હવે આપણે તેનો લંબાલેખ જોઈ લઈએ તો સૌ પ્રથમ એક્સક્સ અને વાયક્સ દોરી લઈએ હવે માપ તમે લઈ લો પ્રમાણમાં તમને સૌથી મોટું માપ આપેલું છે બારસો અને સૌથી નાનું માપ આપેલું છે છસો તો બસોથી શરૂઆત કરીએ અને બસોનો ગાળો લઈ લઈએ તેથી એકમ બરાબર બસો સાયકલની સંખ્યા તો બસો ચારસો છસો આઠસો હજાર બારસો ને ચૌદસો કારણ કે બારસો સુધી તો આપણે લેવાનું જ છે ત્યારબાદ ઓગણીસો અઠ્ઠાણુંમાં આઠસો સાયકલ એટલે તમારે એક એકમ છોડી અને એક શખ્સ ઉપર આઠસો સુધીનું સ્તંભ દોરવાનો રહેશે ત્યારબાદ ઓગણીસો નવ્વાણુંમાં છસો તો છસો સુધીનો સ્તંભ તમારે દોરવાનો રહેશે બે હજારની સાલમાં નવસો તો નવસો સુધીનો સ્તંભ એટલે કે તમને ખબર હોવી જોઈએ નવસો છે એ આઠસો અને હજારની વચ્ચે આવશે બે હજાર એકની સાલમાં અગિયારસો તો તે હજાર અને બારસોની વચ્ચે આવશે અને ત્યારબાદ બે હજાર બેની સાલમાં બારસો તો બારસો સુધી તમારે સ્તંભ દોરવાનો રહેશે આ રીતે તમે લંબાલેખ તૈયાર કરી શકો છો ચોથો દાખલો એક શહેરના જુદા જુદા વયજૂથની સંખ્યા ધરાવતી વસ્તીઓની સંખ્યા દર્શાવતું કોષ્ટક નીચે આપેલ છે જેમાં વયજૂથ એકથી ચૌદ વર્ષ પંદરથી ઓગણત્રીસ વર્ષ ત્રીસથી ચુમ્માલીસ વર્ષ પિસ્તાલીસથી ઓગણસાઠ વર્ષ સાઠથી ચુમોતેર વર્ષ અને પંચોતેર વર્ષથી ઉપરનું અને વ્યક્તિઓની સંખ્યા તમને લખીને આપેલી છે આ ઉપરની માહિતીના આધારે લંબાલેખ તૈયાર કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો પ્રમાણમાપ તમને કહી દીધું છે એક એકમ બરાબર વીસ હજાર વ્યક્તિ લેવાની છે સૌપ્રથમ પ્રશ્નોના જવાબ આપી દે કે આ બે વય સરખી વસ્તી હશે તો તમે સરખી વસ્તી હોય તેવું જુઓ તો એક લાખ વીસ હજાર અને એક લાખ વીસ હજાર સરખી વસ્તી છે તો વય જૂથ કયું છે ત્રીસથી ચુમ્માલીસ વર્ષ અને બીજું વય જૂથ છે પિસ્તાલીસથી ઓગણસાઠ વર્ષ આ બંને વયજૂથમાં એક લાખ વીસ હજારની વસ્તી છે છે ત્યારબાદ બીજો પ્રશ્ન સાઠ વર્ષ કે તેથી વધારે વર્ષ ઉંમર વ્યક્તિની વ્યક્તિઓને સિનિયર સિટીઝન કહેવાય છે એટલે કે સાઠ વર્ષ કે તેની વધારે વધારે ઉંમર હોય એવાને સિનિયર સિટીઝન કહેવામાં આવે છે તો આ શહેરમાં કેટલા સિનિયર સિટીઝન છે તો સાઈઠ વર્ષથી ઉપર એટલે કે અહીંથી તમારે ઉપરની તમામ સંખ્યાઓ લેવી પડશે તો સાઈઠથી ચુમ્મોતેર વર્ષ પણ આવી જાય પંચોતેર વર્ષથી ઉપરના પણ સિનિયર સિટીઝનમાં આવી જશે તો તેની સંખ્યા ગણવી હોય તો એસી હજાર આપણને આપેલી છે તો એસી હજાર અને ચાલીસ હજાર બંનેનો સરવાળો કરીએ તો એક લાખ વીસ હજાર થશે તો એક લાખ વીસ હજાર સિનિયર સિટીઝનો શહેરમાં તેની વસ્તી હશે હવે તે લંબાલે કેમ દોરો તે સમજી લઈએ સૌ પ્રથમ અહીંયા એક્સ અક્ષ અને અહીંયા વાય અક્ષ બંને અક્ષ દોર્યા બાદ પ્રમાણ માપ તમને એક એકમ બરાબર વીસ હજાર વ્યક્તિ કીધી છે હવે મહત્તમ આપણને જે વસ્તી આપેલી છે એ બે લાખની છે તો બે લાખ સુધીનું માપ લેવાનું છે અને નાનામાં નાનું માપ છે એ ચાલીસ હજાર લેવાનું છે તો ચાલીસ હજારથી શરૂઆત કરીએ ચાલીસ હજાર સાઠ હજાર વીસ વીસ હજારનો ગાળો લઈ લીધી ચાલીસને વીસ સાઠ હજાર સાઠને વીસ એંસી હજાર એક લાખ એક લાખ વીસ હજાર એક લાખ ચાલીસ હજાર એક લાખ સાઠ હજાર અને એક લાખ એંશી હજારને બે લાખ સુધીનું માપ આપણે લેવાનું છે કે છેલ્લે સૌથી મોટું માપ આપણે બે લાખ અહીંયા લેવાનું આવે છે હવે એક એકમ એક એક શખ્સ ઉપર જગ્યા છોડી અને સૌથી પહેલાં એકથી ચૌદ વર્ષનું વય વયજૂ છે તેમાં બે લાખ સુધીનો તમારે સ્ત આખો આ દોરવાનો રહેશે ત્યારબાદ પંદરથી ઓગણત્રીસ વર્ષમાં એક લાખ સાઠ હજારનો આ સ્તંભ દોરવાનો રહેશે ત્રીસથી થી ચુમ્માલીસ વર્ષમાં એક લાખ વીસ હજાર તો તમારે આટલો સ્તંભ દોરવાનો રહેશે ત્યારબાદ સાઠથી થી ચુમોતેર વર્ષમાં એસી હજાર તો એંસી હજારની સામે આવે એ રીતે સ્તંભ આખો દોરવાનો રહેશે અને પંચોતેર વર્ષથી ઉપરના તો ચાલીસ હજાર વ્યક્તિ છે તો ચાલીસ હજાર સુધીનો સ્તંભ દોરવાનો રહેશે તો આ રીતે તમે લંબા લેખ તૈયાર કરી શકો છો